અંબાજીથી ઉમરગામ સુધીની વનસેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લાના 25 તાલુકા થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાથી કરાવ્યો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા બાદ સૌથી પહેલા નવસારીના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ઉનાઈ ખાતે પહોંચતા જ હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા, એમનું અભિવાદન કર્યું હતું. જય શ્રી રામના નારા લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારે નવસારી સાંસદ સીઆર પાટીલે લોકોને અયોધ્યા જેવા આમંત્રણ આપ્યું હતું. સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાંસદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરીને માતા ઉષ્ણ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ નવસારીના વાંસદાના ગાંધી મેદાનથી ખાતેથી કરાવ્યો હતો. આજે વન સેતુ ચેતના યાત્રા ઉમરગામથી અંબાજીથી શરૂઆત આજે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ નવસારી સાંસદ શ્રી પાટીલ સાહેબ ઉનાઈ માતાના દર્શન કરીને આ યાત્રાની શરૂઆત કરવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન પરનું કલ્યાણ યોજના જે એની શરૂઆત કરી અને એ 15,000થી જે શરૂઆત કરી છે, 1,00,000 કરોડનું જે બજેટ છે, એ બજેટની અંદર જે આદિવાસી લોકોનું કલ્યાણ થયું, 20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે આદિવાસી લોકોના જે કામો કર્યા છે, ગુજરાતના આદિવાસી ભાષાની અંદર પણ ખૂબ લોકોમાં જાગૃતિ આવે, આધ્યાત્મિક સાથે લોકો જોડાય એવા એક સ્વભાવ સાથે વન સેતુ ચેતના યાત્રા અમારા સરકાર તરફથી જ્યારે આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કર્યા અને ત્યાં પણ રામલલ્લાનો જે અમારું જૂનું પુરાણું મંદિર હતું એનો જન્મદાન કરવામાં આવ્યો અને એની જન્મભૂમિ ત્યાંથી અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ અહીંયા સભામાં આવી રહ્યા છે. સભાને સંબોધીને આ વન સેતુ ચેતના યાત્રાના રથને એટલે રથમાં જ આ યાત્રામાં જોડાવાને લીલી ઝંડી આપીને અહીંયાથી પ્રસ્થાન કરાવશે. અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લાના 25 તાલુકા થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાથી કરાવ્યો હતો. આ સમયે નવસારી સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ મુખ્યમંત્રી સાથે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતેમાં ઉષ્ણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવણનો ફેરવ્યો હતો અને સફાઈ કરી મોદીની અપીલનું અનુકરણ કરીને લોકોને સફાઈ પ્રત્યે જાગૃત થવા સાંકેતિક અપીલ કરી હતી. મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીજીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર થવાનું છે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભરૂચ ખાતે 20